નીચેના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો નંબર મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક કોણ હતા એ શ્રીમદ રાજચંદ્ર બી વિનોબા ભાવે સી લોકમાન્ય ટિડક ડી ગોપાલકૃષ્ણ ગોખલે તો એનો સાચો જવાબ છે એ શ્રીમદ રાજચંદ્ર નંબર 2 મનુષ્ય દેહ શાના જેવો છે એ છાશ જેવો બી દૂધ જેવો સી ઘી જેવો ડી દહીં જેવો તો એનો સાચો જવાબ છે એ છાશ જેવો પ્રશ્ન નંબર તો શ્રીમદ રાજચંદ્ર એ લખેલા તત્વ જ્ઞાનની ભરપૂર ચિંતન ગ્રંથ કયો છે એ પુષ્પમાળા બી મોક્ષમાળા સી ભાવમાળા ડી રાજમાળા તેનો સાચો જવાબ છે બી મોક્ષમાળા પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખોધાની શક્તિ એટલે શું તો જવાબ છે એક સાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ એટલે સતાવધાની શક્તિ નંબર બે મનુષ્ય આત્મા શાના જેવો છે તો જવાબ છે મૂલ્યવાન મનુષ્ય આત્મા પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો નંબર એક શ્રીમદ રાજચંદ્ર ની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ શા પરથી કહેશો તો જવાબ છે સામાન્ય પરમાન્ય વિદ્યાર્થી ચોપડીનું શિક્ષણ પૂરું કરતા સાત વર્ષ લાગે છે એ તેમણે માત્ર બે જ વર્ષમાં પૂરું કરી નાખ્યું શ્રીમદ રાજચંદ્ર ની બુદ્ધિ સતેજ હોવાને કારણે તેઓ જે વાંચતા ભણતા તે બધું તેમને આપોઆપ યાદ રહી જતું આમ કહી શકાય કે શ્રીમદ સ્મરણ શક્તિ પ્રશ્ન નંબર બે શ્રીમદ રાજચંદ્ર ની જીવદયા અને કરુણા કયા પ્રસંગથી પ્રગટ થાય છે તો જવાબ છે

કયા પ્રસંગથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા તો જવાબ છે શ્રીમદ સહજ રીતે એક એક પછી બધા શબ્દો ગાંધીજી એ જે ક્રમમાં લખ્યા હતા તે ક્રમમાં કહી સંભળાવ્યા ત્યારે ગાંધીજી એમની શતાબ્દાની શક્તિથી આશ્ચર્યચકિત થઈ ગયા એમનું પારખું કરવા માટે જુદી જુદી ભાષાના કેટલાક શબ્દો લખ્યા અને એ શબ્દો તેમને શ્રીમદને વાંચી સંભળાવ્યા શ્રીમદના કાકાજી સસરા ડોક્ટર મહેતાએ ગાંધીજીને શ્રીમદનો નો જ્ઞાની અને શતાવધાની તરીકે પરિચય કરાવ્યો હતો

અને ધર્મ સંબંધી કોઈ મૂંઝવણ હોય તો તેઓ તેમની પાસે રજૂ કરતા તેમને પણ પૂછતા આ દ્રષ્ટિએ જોતા કહી શકાય કે ગાંધીજીનો શ્રીમત શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ ઊંડો તો હતો જ પણ બંને એકબીજા સાથે અંતરંગથી જોડાયેલા હતા ગાંધીજી શ્રીમદ રાજચંદ્રજી પાસેથી સમાધાન અને પણ પ્રાપ્ત થયું તેમની પ્રેરણાથી ગાંધીજી અહિંસા બ્રહ્મચર્ય અભય વગેરે જેવા ગુણો નો વિકાસ થયો હતો શ્રીમદની સ્મરણ શક્તિ અને બહોળું શાસ્ત્ર જ્ઞાન અને શુદ્ધ ચરિત્ર થી ગાંધીજી

માણસ હોય કે કોઈ પણ જીવને આપણે તકલીફ પહોંચાડીએ તો એ અહિંસા છે પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલીજી ભટ્ટ થેન્ક યુ ફોર વોચિંગ this વિડીયો મિત્રો આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે મિત્રો મારી ચેનલ પર તમને ગુજરાતી નિબંધો વિચાર વિસ્તાર અર્થ વિસ્તાર અને અહેવાલ લેખન વગેરે તમને મળી રહેશે સાથે સાથે ગુજરાતી વ્યાકરણ ને લગતા વિડીયો અલંકાર છંદ વિશેષણ ક્રિયા વિશેષણ પૂર્વ પ્રત્યય પરપ્રત્યય નિપાત વગેરે ગુજરાતી વ્યાકરણ ને લગતા જેટલા મહત્વના નિયમો છે એ દરેક તમને મારી ચેનલ પરથી મળી રહેશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો